નાના બાળકો મજામાં ને? સિવાય ઇન્ટરનેશનલ સ્કૂલ ઇકબાલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે નવું પ્રકરણ ગણિતમાં ભણવા જઈ રહ્યા છે. ઓકે, ચાલ પ્રકરણ, નવું પ્રકરણ, એનું નામ છે માહિતીનો ઉપયોગ. બરાબર, તો તમારો પાના નંબર નીકાળો. ચલો, પાના નંબર 109. જો બાળકો, કે તમારા પાઠનું નામ છે માહિતીનો ઉપયોગ. અહીંયા તમને એક ચિત્ર આપેલું છે. શું આપેલું છે? ચિત્ર આપેલું છે. એ ચિત્રની અંદર ત્રિકોણ આકાર કેટલા છે, ગોળ આકાર કેટલા છે, ચોરસ કેટલા છે, લંબચોરસ કેટલા છે, એ બધા તમારે શોધવાના છે. તો ચાલો આપણે ગણીએ. બરાબર, તો આપણે પહેલાં ગોળથી ચાલુ કરીએ. બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7, 8. બરાબર, કેટલા છે ગોળાકારો? 8. કેટલા છે? 8. નીચે તમારે લખવાના છે. બરાબર, પેલા ફૂલની અંદર એવી જ રીતે હવે ચોરસ આકાર જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા છે ચોરસ? 7 ચોરસ છે. કેટલા? 7. હવે લંબ ચોરસ આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા છે લંબચોરસ? 9. હવે છેલ્લે કયા બાકી રહ્યા? ત્રિકોણ. તો ચાલો આપણે હવે ત્રિકોણ ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ત્રિકોણ અહીંયા થયા. 9, 9, 10. પછી 11, 12, 13, 14. બરાબર, 14 ત્રિકોણ અહીંયા થયા. 15મા, 16મા. ઓકે, પછી 17, 18, 19, 20. બરાબર, 20 અહીંયા થયા. પછી 21, 22. કેટલા થયા? 22. કેટલા થયા? 22. 2 વગડા 22. ચલો, ખબર પડી ને? આ બધા આપણે અહીંયા ગણી દીધા. હવે આપણે અહીંયા નીચે કોઠામાં લખી દઈએ. તો ત્રિકોણ કેટલા હતા? હમણાં જ ગણ્યા ને આપણે, 2 વગડા 22. ચોરસ કેટલા હતા? બોલો કે ચોરસ કેટલા હતા? 7 ચોરસ હતા. બરાબર, પછી ગોળ કેટલા હતા? 8 ગોળ હતા. અને લંબચોરસ કેટલા હતા? તો 9 લંબચોરસ હતા. બરાબર, હવે આ સંખ્યાઓને આધારે તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. આકારનું નામ આપો. સૌથી વધુ વખત આવતો હોય તે આકાર કયો હતો? તો નામ લખવાનું છે ત્રિકોણ. શું લખવાનું? ત્રિકોણ. પછી સૌથી ઓછી વખત આવતો આકાર, તેનું નામ લખવાનું શું છે? ચોરસ. શું નામ હતું? ચોરસ. ઓકે, તો બાળકો આટલી ખબર પડી ગઈ ને? ચાલો, તો હવે આપણે આગળ જઈએ. આ બાળકો મિત્રો છે, દરેકના નામમાં સમાયેલ અક્ષરો ગણો અને કોઠામાં તમારે લખવાના છે. ઓકે, તો ચાલો, પહેલું નામ છે સબનમ. કેટલા અક્ષર થયા? 1, 2, 3, 4. કેટલા થયા? 4. તો કેટલી સંખ્યા લખવાની? 4. પછી જોસેફ, 1, 2, 3. કેટલા થયા? 3. પછી અરુણ, 1, 2, 3. કેટલા થયા? 3. પછી મનહર, કેટલા થયા? 1, 2, 3, 4. કેટલા થયા? 4. ઓકે, પછી આગળ બીજા નામ આપણે જોઈએ. જય, કેટલા થયા? 2. કેટલા થયા? 2. પછી નામ છે પરી, કેટલા છે અક્ષર? 2. પછી છે હેમાંગીની, તો 1, 2, 3, 4. કેટલા થયા? 4. પછી છે મહમ્મદ, કેટલા છે? 4. પછી છે જયદીપ, કેટલા છે? 4. ઓકે, આ બધી સંખ્યાઓ તમારે લખી દેવાની છે. હવે કેટલા નામના 2 અક્ષર આવ્યા? તો કેટલા નામના? 1 તો જય અને બીજું પરી, એટલે કેટલા નામ? 2 નામ. કેટલા નામના 3 અક્ષર આવ્યા? તો 1 તો જોસેફ અને બીજું છે અરુણ. કેટલા નામ છે? 2 નામ. કેટલા નામના 4 અક્ષર આવ્યા? તો કેટલા નામ છે? 5 નામ. કયા કયા? 1 તો શબનમ,
પછી મનહર પછી મહેમાંગીની મહમદ અને જયદીપ ઓકે હવે તમારે નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે ઉપર લખેલા બધા નામમાં મ કેટલી વખત આવે છે મ બરાબર મ આપણે ગણવાના છે શું ગણવાના છે મ ઓકે તો આપણે મ જોઈએ કેટલી વખત છે એક વખત પછી બે વખત પછી આ ત્રણ વખત પછી આ ચાર વખત અને પાંચ વખત કેટલી વખત છે મ પાંચ વખત કેટલી વખત પાંચ વખત પછી શું પ્રશ્ન હતો કે ઉપર લખેલા બધા નામોમાં ન કેટલી વખત છે શું ન ચલો આપણે હવે નને ગણીએ એક બે બરાબર કેટલી વખત છે ન એક બે ત્રણ કેટલી વખત છે ત્રણ વખત તો અહીંયા તમારે કોઠામાં કેટલી વખત લખવાનું ત્રણ વખત અહીંયા કેટલી વખત આ પાંચ વખત ઓકે તો આટલું તમારે ઘરે પૂરું કરવાનું છે આ બધું તમારે ઘરે લખી દેવાનું છે ઓકે હવે નવો પાઠ આવશે તમારે પેટર્નવાળો તો આપણે પેટર્નવાળો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાર સુધી તમે બધા પોતાનું ધ્યાન રાખજો હું મૂકું છું જય હિન્દ